જામનગરમાં વોર્ડ નંબર છના બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર તથા જામયુકોના વિપક્ષના ઉપનેતા ફુરકાન શેખ એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચડ્યા છે એક બિલ્ડર પાસેથી લાંચ રૂપે રૂપિયા દોઢ લાખ સ્વીકારનાર અખિલેશ ચૌહાણ નામના શખ્સને એસીબીએ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાંથી રંગે હાથે ઝડપ્યો છે અખિલેશને વચેટિયા તરીકે ફુરકાન શેખે મોકલ્યો હોવાનો આરોપ છે અખિલેશના લાંચ સ્વીકારવાના સમયે વોચ રાખવા ઉપસ્થિત ફુરકાન શેખની પણ કથિત વચેટિયા અખિલેશ સાથે એસીબીએ અટકાયત કરી છે આ સમગ્ર ઘટનાક્રમથી મહાનગરપાલિકાના અમુક ભ્રષ્ટ સત્તાધીશોમાં ફફડાટ ગયો છે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તૃણમૂલ કોંગ્રેસના પંચાયત નેતા ભાદુ શેખની હત્યા પછી હિંસા ફાટી નીકળી છે ટોળાએ પાંચ મકાનને આગ ચંપી કરી હતી હિંસા પછી અત્યાર સુધીમાં આઠ મૃતદેહ મળી આવ્યા છે અમિત શાહે પણ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પાસે કલર એવોર્ડ એનાયત થવાનો છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેવાના છે રાષ્ટ્રપતિના જામનગર પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે આજે વિવિધ જાહેર સ્થળોએ બોમ્બ સ્કવોડ તથા ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી નિમાવત પરિવાર લાપતા થઈ જતા પોલીસે તપાસ આરંભી છે રેસ્ટોરન્ટ ચલાવતા આ પરિવારના મકાન તથા રેસ્ટોરન્ટની તલાશી લેતા પોલીસને તૂટેલા સીમ કાર્ડ મળી આવ્યા છે જેને પગલે આ પરિવાર આર્થિક કારણોસર રાતોરાત પલાયન કરી ગયો હોવાની આશંકા પ્રબળ બની છે પોલીસ દ્વારા તપાસ વેગવંતી બનાવવામાં આવી છે જામનગરના પટેલ કોલોની વિસ્તારના રહેવાસી મનહરભાઈ ઓધવજીભાઈ ઘગડા નામના સાઠ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા પરિવાર તેમને જીજી હોસ્પિટલ લઈ ગયો હતો હોસ્પિટલમાં ટૂંકી સારવાર પછી તેમનું મૃત્યુ નિપજતા બનાવ આત્મહત્યામાં પલટાયો છે મૃતકના પત્નીના નિવેદન અનુસાર ધંધામાં દેવું વધી જતા તેમણે આત્યંતિક પગલું ભર્યું છે